ડભોઈ ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ અને એપીએમસીના વાઇસ ચેરમેન દિલીપભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખાસ બેઠક ખેડૂતો અને ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોની મળી, જેમાં ખેડૂતલક્ષી અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. ડભોઈ છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના પાક ઉત્પાદન ખરીદી અને એપીએમસી વિકસિત કરવાના પ્રશ્નો રહ્યા છે, ત્યારે આજે ડભોઈ એપીએમસી ખાતે ભારતીય કિસાન સંઘ તેમજ એપીએમસીના વાઇસ ચેરમેન દિલીપભાઈ નાગજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખાસ બેઠક મળી હતી, જેમાં ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ પાકોના ખરીદી અને સરકારના નિયમો માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખેડૂતને હાલાકી વિશે સરકારને એપીએમસી માહિતગાર કરે અને પ્રશ્નોનું નિરાકરણ સુખદ આવે તે માટે ભારતીય કિસાન સંઘના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી, સાથે સાથે ખેડૂતોને સરળતાથી ઉત્પાદન એપીએમસી ખાતે વેચાણ કરી શકે તે માટે એપીએમસીનો વિકાસ થાય તેવા પ્રશ્નો સાથે મળેલ આ બેઠકમાં વાઇસ ચેરમેન દિલીપભાઈ પટેલ દ્વારા ચર્ચાના અંતે તમામ પ્રશ્નોનો અંત આવશે અને ખેડૂતને હાલાકી નહીં પડે તે રીતે માહિતી આપી હતી. અને સમગ્ર બેઠકમાં હવે ભારતીય કિસાન સંઘ અને એપીએમસી બંને સાથે મળી ખેડૂતના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરશે. નિર્ણય લેવાયો હતો. વિજય બારોટ, ZSTV, ડભોઈ. આજરોજ ડભોઈ એપીએમસી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા બેઠકનું આયોજન રાખવામાં આવેલું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. અને ભારતીય કિસાન સંઘ દ્વારા જે બેઠકનું આયોજન રાખવામાં આવ્યું હતું એમાં એપીએમસીના વાઇસ ચેરમેન શ્રી દિલીપભાઈ પટેલની હાજરીમાં, અધ્યક્ષતામાં ખેડૂતના જે મુદ્દાઓ હતા એને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જે કેટલા સમયથી એપીએમસી જે અહીંની બંધ છે એને કાર્યરત કરવા માટે છેલ્લા કેટલા વખતથી ખેડૂતોની ડિમાન્ડ હતી એ કિસાન સંઘે રજૂઆત કરતા આજે બેઠકમાં લીલી ઝંડી આપી છે. અને દિલીપભાઈએ કીધું છે કે ભારતીય કિસાન સંઘ અને ખેડૂતને જેટલું શક્ય હશે એટલું સાથે રહી, સાથે મળી અને આવનાર સમયમાં કામ કરીશું.